અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મોસાલી ચોકડીથી જલેબી હનુમાન મંદિર સુધીની માતા સબરી યાત્રાનો પ્રારંભ. 2 કિલોમીટર લાંબી પદયાત્રા યોજાઈ. માતા સબરી પદયાત્રામાં રામ ભક્તોનું ગોળાપુર ઉમટ્યું. શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું આખું વાતાવરણ, રામમય બન્યું. માતા સબરી પદયાત્રામાં નવસારીના સાંસદ સી આર પાટીલ, માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા, સુમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક તેમજ સંગઠનના હોદ્દેદારો અને રામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા. મિત્રો, આજે આખો દેશ રામમય બની ગયો છે. જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે. રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પના, એ અપેક્ષા આખા દેશના લોકોની હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે. આજે અહીં સંદીપભાઈ, રાજુભાઈ પાઠક, શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે 1008 બહેનો એક મહાઆરતી કરશે અને સાથે સાથે જે કાર સેવકો કાર સેવા માટે ગયા હતા એમનું સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. હું ચોક્કસપણે માનું છું કે વર્ષો પહેલાં ખૂબ બધી તકલીફો વેઠીને જે લોકોએ કાર સેવા કરી છે એમનો અધિકાર છે કે એમનો સન્માન થાય અને એમને પણ આ જે મંદિર નિર્માણ થયું છે એ મંદિરના રામલલા દર્શન કરવા માટેનો મોકો એમને મળે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશમાંથી દરેક લોકસભામાંથી ટ્રેનોમાં લોકો જઈ શકે એની પણ જે રીતે વ્યવસ્થા કરી છે એના કારણે લોકોને જવાનું પણ હવે સરળ બનશે અને રામલલા દર્શન પણ થશે. ધન્યવાદ. વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ.